મોડી રાત્રે ગેસ લીકેજ થતા 15 કામદારો ને ગેસ ની અસર. વાપી માં ધીરસન સુપર માર્કેટ માં મોડી રાત્રે તસ્કરો 3 લાખ રૂપિયા ની ચોરી કરીને થયા ફરાર. રાહુલ ની સભા બાદ ધરમપુર નું લાલ ડુંગરી મેદાન ઉકરડો બન્યું. મેદાન માં પ્લાસ્ટિક ની ભરમાર. આતંકી હુમલા ને પગલે વલસાડ માં સિનેમા ઘરો અને મંદિરો માં બોમ્બ સ્ક્વોડે ચકાસણી હાથ ધરી. હવે સમાચાર વિસ્તાર થી. વાપી જીએડીસી ના સેકન્ડ ફેઝ માં આવેલ નાથ કેમિકલ કંપની માં ગેસ લીકેજ ની ઘટના બની હતી, જે બાદ કંપની સંચાલકો માં ભાગદોડ મચી ગઈ હતી. આ ગેસ ની અસર કંપનીના 14 કામદારોને થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વાપી જીએડીસીના સેકન્ડ ફેઝમાં આવેલ નાથ કેમિકલ કંપનીમાં રવિવારના રાત્રિના 8 વાગ્યાની આસપાસ ગેસ લીકેજની ઘટના બની હતી, જે બાદ કંપની સંચાલકોમાં દોડધામ થઈ હતી અને અસરગ્રસ્ત કામદારોને તાત્કાલિક વાપી સ્થિત હરિયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. કંપનીમાં કામ કરી રહેલા જયપ્રકાશ સિંહ ઉંમર વર્ષ 38, અખિલેશ શાલ ઉંમર વર્ષ 20, સુનિલ કુમાર ઉંમર વર્ષ 28, અંજન ડાંગે ઉંમર વર્ષ 40, જય મંગલસિંહ ઉંમર વર્ષ 55, રજક ઉંમર વર્ષ 26, ભગવાનસિંહ ઉંમર વર્ષ 36, શૈલેષસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 52, સંદીપ ગુપ્તા ઉંમર વર્ષ 24, કૃષ્ણમંત અગ્રવાલ ઉંમર વર્ષ 25, કુલદીપ કુલચેષ્ટા ઉંમર વર્ષ 50, ચતુરસિંહ ચાવડા ઉંમર વર્ષ 32, રવિ વાનખાડે ઉંમર વર્ષ 52 અને મંગલ મંડલ ઉંમર વર્ષ 30નાઓને ગેસની અસર પહોંચી હતી, જેમાં 3 થી 4 કામદારોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે બનાવની જાણ હોસ્પિટલે વાપી ઉદ્યોગનગર પોલીસને કરી હતી. फिर गैस लगा तो मैं गेट की तरफ चला, फिर वहाँ से आ रहा मैं बाहर साइड में था, तो मेरे ऊपर गैस लगा तो मैं भागना चालू कर दिया. उसके बाद मैं इधर आ गया. नाथ केमिकल तो मेंटेनेंस में काम कर रहा था. વાપી ખાતે ધીરસન સુપરમાર્કેટમાં લોખંડના દરવાજા તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને તિજોરો તોડીને 3 લાખથી વધુ રોકડ રકમ લઈ ફરાર થયા, જે ચોરીની વારદાત આપતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. વાપી નેશનલ હાઈવે 8 ઉપર બિગેસ્ટ શોપિંગ એક્સપિરિયન્સમાં આવેલ ધીરજસન સુપરમાર્કેટમાં રાત્રે દરમિયાન પાછળનો લોખંડનો દરવાજો તસ્કરો તોડી અંદર પ્રવેશ્યા હતા અને કેબિનનો દરવાજો ખોલી અંદર રાખેલ તિજોરી તોડી 3 લાખથી વધુ રોકડ રકમ લઈને ફરાર થયા હતા. સોમવારના રોજ વહેલી સવારે ધીરજસન સુપરમાર્કેટમાં સ્ટાફના લોકો આવ્યા તો જોયું હતું કે પાછળના લોખંડનો દરવાજો તૂટેલ હતો અને કેબિનમાં રાખેલ તિજોરી ગાયબ હતી, જે બાદ સ્ટાફે ચોરી થયાની જાણકારી સુપરમાર્કેટના મેનેજરને કરી હતી અને મેનેજર દ્વારા વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં સમગ્ર ઘટનાની જાણકારી આપવામાં આવી હતી, જે બાદ વાપી જીઆઈડીસી પોલીસ અને DYSP ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા. પોલીસ ટીમ દ્વારા ડોગ સ્કોડને પણ જાણકારી અપાઈ હતી અને ડોગ સ્કોડ પણ અહીં આવી પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરજસન સુપરમાર્કેટમાં 3 લાખથી વધુ રોકડ રકમની ચોરી થયાની જાણકારી મળેલ હતી અને ધીરજસન સુપરમાર્કેટમાં લાગેલ સીસીટીવી કેમેરામાં પણ ચોરો 4 જેટલા થઈ આવ્યા હતા, જેઓએ મોઢા ઉપર રૂમાલ બાંધ્યા હતા. કેબિનમાં રાખેલ તિજોરી ઉચકતા અને પૈસા ગણતા ચોરો દેખાઈ રહ્યા હતા. હાલ આ સમગ્ર ઘટનાની ફરિયાદ વાપી જીઆઈડીસી પોલીસ મથકમાં કરવામાં આવી છે. ત્યારે પોલીસે આગળની તપાસ સીસીટીવીના ફૂટેજના આધારે હાથ ધરેલ છે. ચોરણે લઈ લીધી.
વાપી જીઆઈડીસીમાં આવેલ ધીરજ સન્સની અંદર ચોરી થયેલાની જાણ ધીરજ સન્સના મેનેજરે પોલીસ સ્ટેશનમાં આવી જાણ કરતા અમે તાત્કાલિક ઘટનાસ્થળે જઈ તપાસ કરતા સેફ રૂમના દરવાજાનો મિજાગરો તોડી સેફ રૂમમાં મૂકવામાં આવેલ સ્ટ્રોંગ તિજોરીમાં મૂકેલ રોકડા રૂપિયા કે જે શનિ રવિની ઇન્કમ હતી તે રૂપિયા 3,03,000 ચોરી કરી અને ભાગી ગયેલ છે. મેનેજરની ફરિયાદ અમારા રૂબરૂ લઈ ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ કામે ડોગ સ્કવોડ, ફિંગરપ્રિન્ટ, એફએસએલની મદદ લેવાની કાર્યવાહી ચાલુ છે. વિડીયોમાં ફૂટેજમાં જણાય છે, પરંતુ ચહેરા સ્પષ્ટ દેખાતા નથી, મોડા રૂમાલ બાંધેલા છે. 4 જેટલા માણસ સુધી જણાય છે. આપણને એવું લાગે કે કોઈ જાણભેદો વ્યક્તિ તપાસ કર્યા બાદ જ આ ચોરી કરી શકે એવું લાગે છે, કે અન્ય બીજી કોઈ ચીજ વસ્તુ ચોરી કરેલ નથી, રોકડ જ લઈ ગયેલ છે. ગેંગ અત્યારે ચહેરા પરથી આપણને અત્યારે સ્પષ્ટ જણાઈ શકે એમ નથી, ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. ધરમપુરમાં રાહુલ ગાંધીની સભામાં લાખોની જનમેદની માટે લાવવામાં આવેલ પાણીના પ્લાસ્ટિકના કચરાથી લાલ ડુંગરી મેદાન ઉકરડામાં ફેરવાયું. એક તરફ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોય તો પ્લાસ્ટિકના પાઉચ આવ્યા કથી તે તપાસનો વિષય છે, અને કોંગ્રેસ દ્વારા સાફ સફાઈ માટે કોઈ પણ પ્રબંધ ન કરવામાં આવ્યો હોવાની બૂમ સ્થાનિકોમાં ઉઠી રહી છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે રાહુલ ગાંધીની સભા બાદ લાલ ડુંગરી મેદાન ફેલાયું ઉખરડામાં. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે થોડી પણ તસ્દી ના લીધી ધરમપુરમાં લાખોની જનમેદની માટે લાવવામાં આવેલ પાણીના પાઉચના પ્લાસ્ટિકના કચરાની ભરમાર. એક તરફ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોય તો પ્લાસ્ટિકના પાઉચ આવ્યા ક્યાંથી તે એક તપાસનો વિષય છે, અને રાહુલ ગાંધીના ગયા બાદ કોંગ્રેસીઓ સાફ સફાઈ માટે સ્થળ ઉપર કોઈ પ્રબંધ ન કર્યો હોવાનું સ્થાનિકોમાં બૂમ ઉઠી રહી છે. ધરમપુરના લાલ ડુંગરી મેદાન ખાતેથી 14 ફેબ્રુઆરીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સભા સંબોધી હતી, જેમાં મોટી જનમેદની ઉમટી હતી. જેમના માટે લાવવામાં આવેલ પાણીના પાઉચના પ્લાસ્ટિક સભા પૂર્ણ થયા બાદ હાલ મેદાન ઉપર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો પડેલો નજરે ચડે છે, જેને સાફ કરવાની કે ત્યાંથી ઉપાડવાની કોંગ્રેસના હોદ્દેદારોએ તસ્દી સુદ્ધા લીધી નથી, જેને કારણે લાલ ડુંગરી મેદાન ઉકરડામાં તબદીલ થઈ ચૂક્યું છે. મુખ્ય માર્ગ ઉપર પ્લાસ્ટિકના પાઉચની થેલીઓ હવામાં ઉડી ઉડીને વિખેરાઈ રહી છે. નોંધનીય છે કે એક તરફ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ હોય તો પાણીના પાઉચ આવ્યા ક્યાંથી, અને આવ્યા હોય તો સભા બાદ આ પ્લાસ્ટિકનો કચરો ઉઠાવવા માટે, સ્વચ્છતા જાળવવા માટે કોંગ્રેસીઓએ તસ્દી કેમ ન લીધી? એક તરફ ધરમપુર સ્વચ્છ શહેરની છબી તરીકે જાણીતું છે, ત્યારે કોંગ્રેસીઓ સાફ સફાઈ જાળવવા માટેની ફરજ ચૂકી જતા મોટી સંખ્યામાં પ્લાસ્ટિકના પાઉચની થેલીઓ જાહેરમાં ઉકરડામાં ફેરવાઈ લાલ ડુંગરી મેદાન ઉપર કચરો કરી સ્વચ્છતાનો અભાવ ઊભો થઈ રહ્યો છે. વલસાડમાં હાઈલાઈટને પગલે સિનેમાઘરો અને જાહેર સ્થળો ઉપર બોમ્બ સ્ક્વોડની મદદથી સુરક્ષાની દ્રષ્ટિએ તપાસ કરવામાં આવી. જમ્મુ અને કાશ્મીરમાં પુલવામા થયેલ આતંકવાદી હુમલામાં 40 વધુ સૈન્યના જવાનો શહીદ થયા છે. આ સમગ્ર બાબતને લઈને દેશમાં ઠેર ઠેર દેખાવો થઈ રહ્યો છે, તો બીજી તરફ સમગ્ર ભારતમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે કે આગામી દિવસોમાં ફરી કોઈ આવી ઘટના ન બને. આ સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાતને પણ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને પગલે ગુજરાત પોલીસ દ્વારા જાહેર જગ્યા ઉપર બોમ્બ સ્કોડની સાથે રાખી જાહેર સ્થળો ઉપર ચકાસણી કરવામાં આવી રહી છે, જેને અનુલક્ષીને વલસાડ જિલ્લાના સિનેમાઘરો તેમજ તિથલના દરિયા કિનારે આવેલ સાંઈ મંદિર અને સ્વામિનારાયણ મંદિર જેવા જાહેર સ્થળો ઉપર બોર્ડની મદદથી ચકાસણી શરૂ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના PI ગોહિલે જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં બનેલી ઘટના ખૂબ જ નિંદનીય છે, તેમજ આવી ઘટનાઓ દેશમાં ફરી ન બને તે માટે તંત્ર એલર્ટ છે. હાલમાં ગુજરાતને એલર્ટ આપવામાં આવ્યું હોય ત્યારે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પણ જાહેર જગ્યા ઉપર બોર્ડની મદદથી જાહેર સ્થળ ઉપર તપાસ કરવામાં આવી રહી છે, તેમજ સ્થાનિક લોકોને પણ પોલીસ દ્વારા જાગૃત કરી જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ ચીજ વસ્તુઓ દેખાય કે જણાય તો તરત જ પોલીસને જાણ કરે. વલસાડના મોલ અને સિનેમાઘરોમાં SOGની ટીમે જઈને સુરક્ષાના સાધનો તેમજ સુરક્ષાની દ્રષ્ટિએ જાહેર સુરક્ષાની જગ્યાઓ ઉપર CCTV કેમેરા લાગેલા છે કે કેમ, તેમજ મેટલ ડિટેક્ટર જેવી ચીજો પણ ચાલુ છે કે કેમ તે અંગેની તપાસ કરી હતી. જાહેર જનતાની સુરક્ષાને લઈને ચાલી રહેલા આ ચકાસણીને સિનેમાઘર મેનેજર તેમજ સંચાલકોએ પણ પોલીસ અધિકારીઓને સહયોગ આપ્યો હતો.
આજરોજ એસઓજી પીઆઈ ગોવિંદ સાહેબ મારા સ્થળ ઉપર મુલાકાત લીધી હતી. સિનેપાર્ક તથા નીચે ડીમાર્ટ બંનેની સુરક્ષા તપાસ કરી, એમને સુરક્ષાથી એકદમ યોગ્ય એમને નાગી. જે કંઈ બી નાના મોટા એપીએમના સૂચન હતા એ અમે ગંભીરતાથી લીધેલા છે અને એનું અમે જરૂરથી ચોક્કસ પાલન પણ કરશું. આ ઉપરાંત અત્યારે જે કંઈ પણ તંત્ર સજાગ છે એની સાથે અમારો પણ પૂરો સાથ સહકાર છે. આજે નહીં, આવનારા દિવસોમાં અને કાયમ માટે પણ રહેશે. આ રીતે અમારે ત્યાં સિક્યુરિટી કડક છે. અમારે ત્યાં અમારો સ્ટાફ નમ્રતાથી અમે ગ્રાહકને પણ સમજાવીએ છીએ આ બાબતે. અને સંપૂર્ણપણે અમે પાર્કિંગથી નહીં, અમારું સિનેમાગૃહ તથા ડીમાર્ટ બંને જગ્યાએ પૂરતું ધ્યાન આપીએ છીએ. આ ઘટના ખૂબ જ દુઃખદાયક છે, શબ્દમાં તેનું મેં વર્ણન નહીં કરી શકું. પણ મારે આ માધ્યમથી એટલું જ કહેવું છે કે આ બધાની પાછળ રાજકારણ તાત્કાલિક બંધ થાય, આપણા દેશની સુરક્ષા તથા જે કંઈ પણ આ મુસનો છે કાશ્મીરનો એનો કાયમી ધોરણે હલ ના થાય અને આવનારી પેઢીને કોઈ પણ જાતની મુશ્કેલી ન વેઠવી પડે. પછી તે આતંકી હોય કે અંધાકી હોય કે કોઈ પણ હોય, સમજાવે આપણા દેશમાં ચેન અમન શાંતિ રહેવી જોઈએ. એટલે કાશ્મીર પુલવામામાં જે આતંકી હુમલો થયો હતો એ અનુસંધાને ગુજરાતમાં જે ઇનપુટ મળેલા છે અલગ અલગ, એ અનુસંધાને એસપી સાહેબની સૂચનાથી આજે હું પીએસઆઈ ગોયલ એસઓજી બીડીજી ટીમની સાથે વલસાડ જિલ્લામાં જે આપણે જાહેર સ્થળો છે ભીડભાડવાળા, જે વગર રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, આપણે સિને પાર્ક છે, ડીમાર્ટ છે, તિથલ, સ્વામિનારાયણ મંદિર છે, એ પ્રમાણે જે વિસ્તારો બધા છે જે જાહેર પબ્લિકની અવરજવર વધારે રહ્યા છે તે વિસ્તારનું ચેકિંગ કરાવી છે, જેથી કરીને ગોવાની બનાવ બની રહી શકીએ અને આપણે દમણની સરકારી કોલેજોમાં બીજા સત્રની ફી ભરવાની કાર્યવાહી હાથ ધરાયેલ છે, ત્યારે દમણ સરકારી કોલેજ ખાતે સ્ટાફના અભાવને લીધે ફી ભરવા માટે આવેલ વિદ્યાર્થીઓએ કલાકો સુધી લાંબી લાઇનોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે અને સાથે જ પોતાનો નંબર ક્યારે આવશે તેની રાહ જોવી પડે છે. 18 ફેબ્રુઆરી 2019 રોજ સોમવારના દિને કંઈક આવો જ નજારો દમણ સરકારી કોલેજ ખાતે બહાર જોવા મળ્યો હતો. આ અવસર પર દમણના સરકારી કોલેજના મહાસચિવ શુભમ પટેલે જણાવ્યું કે ફી ભરવા માટે ફક્ત એક જ કોલેજ સ્ટાફને બેસાડવામાં આવે છે. રોજ 150થી વધુ વિદ્યાર્થીઓ લાંબી લાઇનમાં ઊભા રહીને ફી ભરવા માટે આવે છે અને કાર્યાલયનો સમય પૂર્ણ થતાં તેઓને પરત જવું પડે છે અને ફરી ફી ભરવા માટે બીજે દિવસે લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે, જેને કારણે વિદ્યાર્થીઓને ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓ કોલેજમાં ચાલી રહેલ પોતાના અભ્યાસને છોડીને ફી ભરવા માટે થઈ લાંબી લાઇનોમાં ઊભા રહે છે. કોલેજ પ્રશાસન દ્વારા યુડીસી અને એલડીસીના પદ પર કાર્યરત ટેમ્પરરી સ્ટાફને પણ કાઢી મૂકવામાં આવેલ છે. સાથે જ તેઓને પાછલા 6 મહિનાનું વેતન પણ ચૂકવાયું નથી. કોલેજમાં યુડીસી અને એલડીસીના ખાલી રહેલ પદો ઉપર સ્ટાફને જલ્દીથી નિયુક્તિ કરવામાં આવે એવી માંગ કોલેજના મહાસચિવ શુભમ પટેલે કોલેજ પ્રશાસનને કરી છે. કોલેજની બીજા સત્રની ફીસ ભરવાનું કામ ચાલી રહ્યું છે. રોજ બરોજ કોલેજના 150-200 સ્ટુડન્ટ આ લાઇનમાં ઉભા રહે છે, પરંતુ ફીસ લેનાર સર એક જ હોવાથી એમાં ટાઈમ પડી જતા સ્ટુડન્ટોએ ફરીથી પોતાને પરત કરવું પડે છે. રોજ રોજ સ્ટુડન્ટ પોતાનો સમય અને લેક્ચર બગાડીને આ લાઇનમાં ઉભા રહે છે. કોલેજમાં પહેલા એલડીસી અને યુડીસીની પોસ્ટ પર કામ કરતા ટેમ્પરરી સ્ટાફને પણ કાઢી મૂકવામાં આવ્યા છે, છતાં તેમનો પગાર પણ 6 મહિનાથી ચૂકવવામાં આવ્યો નથી. પહેલા કોલેજમાં એલડીસીની પોસ્ટ પર કામ કરતા સંદીપ કુમાર સર આજે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં જેડીની ઓફિસમાં કામ કરે છે, તેમજ પ્રિન્સિપલની અંડરમાં કામ કરતા સ્ટેનો પણ આજે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં છે. તેથી અમે કોલેજ પ્રશાસનને માંગ કરીએ છીએ કે કોલેજમાં જે પણ એલડીસી અને યુડીસીની પોસ્ટ ખાલી છે એને જલ્દીથી તેની ભરતીથી ભરતી કરવામાં આવે, તેમજ તેથી જે સ્ટુડન્ટો લાઇનમાં ઊભા રોજ રોજ લાઇનમાં ઊભા રહે છે તેમની સમસ્યાનું નિરાકરણ આવે. અને કોલેજમાં એલડીસી અને યુડીસીની પોસ્ટ પર પહેલાં કામ કરતા સ્ટાફનો પણ પગાર ચૂકવવામાં આવે, તેમજ 2 ATM મશીન અંદર ઓફિસમાં મૂકવામાં આવે એવી પણ અમે કોલેજ પ્રશાસનને માંગ કરીએ છીએ. પાડી તમણી છપા કોણિયા રોડ પર છેલ્લા લાંબા સમયથી રામેશ્વર બિલ્ડિંગના ખારકોવાનું પાણી ઉભરાતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો. બિલ્ડરને લાંબા સમયથી ફરિયાદ કરવામાં આવતા આખરે પાઇપલાઇનનું સમારકામ કરી પાણીનો નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
પારડી જમણી ચપ્પા પોણિયા સ્થિત વોર્ડ નંબર 6માં છેલ્લા લાંબા સમયથી રામેશ્વર બિલ્ડિંગના ખાડકુવાનું પાણી ઉભરાતા જહેરમાર્ગ પર ફેલાતા સ્થાનિક તેમજ રહીશોમાં આજે આક્રોશ જોવા મળ્યો હતો. અહીં કેટલાય બિલ્ડિંગમાં ફ્લેટ આવ્યા છે, પરંતુ પાણીનો નિકાલ કરવા બિલ્ડરે કોઈપણ પ્રકારની કામગીરી ન કરાતા વારંવાર બિલ્ડર જોડે આ સમસ્યા અંગે તકરાર ઊભી થતી હતી અને છેવટે આજે પાણીનો કાયમી નિકાલ કરવા માટે બિલ્ડર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ પાણીનો નિકાલ હવે પારડીનગરમાં આવેલ ડ્રેનેજની લાઇનમાં નાખવામાં આવશે હોવાનું દેખાઈ રહ્યું છે. ત્યારે પારડીનગરમાં અનેક બિલ્ડિંગોએ તેઓના ખાડકોવાની લાઇન ડ્રેનેજની લાઇનમાં નાખી પંચાયતને લાખો રૂપિયાનો ચૂનો બિલ્ડિંગવાળા લગાવી રહ્યા છે, ત્યારે પાલિકાએ આ બાબતે સઘન ચેકિંગ હાથ ધરી નિયમ મુજબ કાર્યવાહી કરવાની તાતી જરૂર છે. એક દોઢ મહિનાથી આ પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે ઘણીવાર અમે બિલ્ડરને પણ વાત કરી. અમે 2-3 મીટિંગ પણ અહીંયા આયોજન કર્યું મીટિંગનું, કે જેથી કરીને આનો નિવેડો આવે. હવે એમાં જાણવા એ મળ્યું કે અત્યાર સુધી એ લોકોએ નગરપાલિકાની જે ચેમ્બર છે એમાં એ લોકોએ કનેક્શન કર્યું જ નહીં હતું. અને પછી બિલ્ડર જોડે જ્યારે છેલ્લે વાત થઈ તો બિલ્ડર આજે આવીને એની જોડે ઊભા રહીને આ કામ અમે એનું કરાવીએ છીએ. હવે આગળ આવો પ્રોબ્લેમ ના આવે એના માટે અમે અહીંયા ઊભા છે કે જેથી કરીને કોઈને પણ તકલીફ ના પડે. કારણ કે આ રોડ પર પાણી જાય એ વસ્તુ બરાબર નહીં કહેવાય, એથી કોણિયા જવાવાળાને પણ તકલીફ થાય. એટલા માટે અમે અહીંયા ઊભા છીએ અને આનું સોલ્યુશન પરમનન્ટ થાય એવી અમે આશા રાખીએ. કારણ કે એ લોકો તો કહી છે કે 2-3 દિવસમાં પતી જશે. વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના સભ્યે કલેક્ટરને નગરપાલિકામાં સાચી રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી જે અંગે આવેદનપત્ર આપી જણાવવામાં આવ્યું. વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 5ના સભ્ય પ્રવીણકુમાર પુરુષોત્તમ ભાનુશાલી દ્વારા વલસાડ નગરપાલિકાને સફાઈ માટે પહેલો નંબર લાવવા ચાલતી કાર્યવાહી માટે ચાલતી પરીક્ષણ બાબતે વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. તેમણે આવેદનપત્રમાં જણાવેલ છે કે વલસાડ નગરપાલિકામાં જ કાર્યવાહી કરવામાં આવે છે તે બતાવવા માટે તેમને ચૂંટીને મોકલાવે છે અને સાચી રજૂઆત કરતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી. છીપવાડમાં શૌચાલય માટે નરેન્દ્ર મોદીએ જે આયોજન કરેલું છે પણ નગરપાલિકામાં તેના પાઇપ તૂટી ગયેલ છે અને ગંદકી ખાડીમાં જાય છે તો કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. છીપવાડ વિસ્તારમાં ડ્રેનેજની લાઇનમાંથી પાણી રોડ પર જતાં લોકોને તકલીફ થઈ રહી છે પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને સભ્ય તરીકે રજૂઆત કરે તો આવીને જરાક કામ કરી નીકળી જાય પણ કાયમનો ઉકેલ લાવવો જોઈએ તે લાવતા નથી. ત્યાંના રહીશો નગરપાલિકામાં ફરિયાદ મોકલે છે, તેઓના પીવાના પાણીમાં પણ ગંદુ પાણી આવે છે. આમ કાયમ માટે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. વલસાડ જિલ્લા ST ડિવિઝન કચેરી ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં કામ કરતા કર્મચારીઓ 2 દિવસીય ધરણા ઉપર ઉતર્યા. વલસાડ જિલ્લા ST ડિવિઝન કચેરી ખાતે આજે વલસાડ જિલ્લા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ 3 મંડળના સભ્યો 2 દિવસીય ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા. મંડળના સભ્યો વતી ધનસુખભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી કર્મચારી મંડળોની વિવિધ પડતર માંગણીઓ સરકારમાં કરવામાં આવી છે, પરંતુ કેટલીક રાજનીતિ અને પગલે આ તમામ માંગણીઓ આજ દિન સુધી સ્વીકારવામાં આવી નથી. તેમની આ તમામ માંગણીઓની અવાજ સરકાર સુધી પહોંચે તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેના અનુલક્ષીને આજે વલસાડ જિલ્લાના 3 કર્મચારી મંડળના સભ્યો 2 દિવસીય ધરણા કાર્યક્રમ યોજાયો હતો. તેમણે જણાવ્યું કે આગામી દિવસમાં જ તેમની 7મા પગાર પંચને લાગુ કરવાની માંગ સરકાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે તો તારીખ 21 ફેબ્રુઆરીના રોજથી તમામ ST બસો થંભી જશે. તેમનું કહેવું હતું કે તેઓ મુસાફરોને મુશ્કેલીમાં મૂકવા નથી માંગતા, પરંતુ તેમની તમામ માંગણીઓ સરકાર સુધી પહોંચે તેવો તેઓનો મુખ્ય હેતુ છે. આજે વલસાડ જિલ્લાના ST ડિવિઝનના વિવિધ કર્મચારી મંડળના 150થી વધુ લોકો 2 દિવસ ધરણામાં જોડાયા હતા. સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 2 વર્ષથી 7મા પગાર પંચ બાબતેની રજૂઆત સરકાર શ્રી તેમજ વહીવટને કરવામાં આવે છે, પરંતુ એનું જે ઇમ્પ્લિમેન્ટ થવું તો ઇમ્પ્લિમેન્ટ થયું નથી. તમામ નિગમમાં અમે 7મા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો છે, માત્ર ને માત્ર ST વિભાગને જ એક લાભ આપવામાં આવેલ નથી. સમયાંતરે
વહીવટી પ્રક્રિયા જે કરવાની છે એ તમામ વિભાગીય પ્રક્રિયા પર થઈ ગયેલ છે, પરંતુ મંત્રીશ્રી હોવાથીને અમને આ અમારી બાબતને નેગ્લેક્ટ કરવામાં આવે છે, જેના કારણે સમગ્ર ગુજરાતની અંદર આજે 18 અને 19 બે દિવસે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને માસ્યમનો કાર્યક્રમ પણ અમે જીતનીય મધરાત્રીથી 00:21 તારીખે સંપૂર્ણ એસટી બંધ થઈ જશે અને સંપૂર્ણ એસટી બંધ થશે તો એની ઘેરા પ્રત્યાઘાત પણ પડશે. અમારો કોઈ ઈરાદો એવો નથી કે આદિવાસી મુસાફરોને હેરાન કરવાનો, વિદ્યાર્થીઓને હેરાન કરવાનો, આમ પ્રજાને હેરાન કરવાનો અમારો કોઈ ઈરાદો નથી, પરંતુ સરકારશ્રી અમારી જે રજૂઆત છે એ રજૂઆત ન સાંભળીને અમારી સાથે અન્યાય કરવામાં આવે છે, જેના અનુસંધાનમાં અમે આજે બે દિવસનો પ્રતિક ધરણા કરી રહેલા છે. સમગ્ર ગુજરાતની અંદર આજે તમામ ડિવિઝનની અંદર આજે અમારા પ્રતિક ધરણા રાખેલ છે. વલસાડ વિભાગમાં પણ 3-3 સંગઠન દ્વારા અમે આજે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખેલો છે. આજે આમ જોવા જઈએ તો અમે વહીવટને પણ નુકસાન કરવા માગતા નથી. પ્રથમ તો અમે જ્યારે અમારા હોદ્દેદારો છે એ હોદ્દેદાર દ્વારા જ અમે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખ્યો. આવતીકાલે ધરમપુર ડેપો, વાપી ડેપો અને બિલેવાડા ડેપોના તમામ કર્મચારીઓ અહીંયા આવશે, જેઓ પણ બપોરે નોકરી છૂટ્યા પછી અમે આ કાર્યક્રમ રાખેલ છે. 45,000 જેટલા કર્મચારીઓ અમારા જે છે એ 7મા પગાર પંચે વંચિત રહેલ. પલસાણા પ્રાથમિક શાળામાં રમેશભાઈ કામલી દ્વારા તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું. પલસાણા ગંગાજીના મંદિર ખાતે આવેલી પલસાણા પ્રાથમિક શાળામાં રમેશભાઈ કામલી દ્વારા દર વર્ષે તિથિ ભોજનનું આયોજન થાય છે અને આ વર્ષે પણ 35મું તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાળાના 180 જેટલા વિદ્યાર્થીઓએ તિથિ ભોજનનો લાભ લીધો હતો. આ તિથિ ભોજનમાં દાળ ભાત શાકપુરી વગેરે ભોજન પીરસવામાં આવ્યું હતું. આ તિથિ ભોજન દરમિયાન રમેશભાઈ કામલી સાથે શાળાના શિક્ષકો, ગામના અગ્રણીઓ, શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ રમેશભાઈ બી કામલી દ્વારા પલસાણા પ્રાથમિક શાળાના બાળકોને આટલા ઉમદા વાતાવરણમાં અને ગંગાજી મહાદેવના મંદિરના પ્રાંગણમાં આ વર્ષે પણ એમને તિથિ ભોજન આપવામાં આવ્યું છે. દર વર્ષે આ એમનું 35મું વર્ષ છે અને 35 વર્ષથી તેઓ પોતાની સેવા આપી રહ્યા છે. શાળા સમગ્ર શાળા પરિવાર સમગ્ર ગામજનો એમની આ સેવાને ખૂબ ખૂબ એમની સેવા કરવાને ખૂબ કદર કરે છે અને એમની આ લાગણીને અમે લોકો ખૂબ ખૂબ ભાવથી બિરદાવીએ છીએ અને શુભેચ્છા પાઠવે છે કે તેઓ આવા સામાજિક સેવાના કાર્યો કરતા રહે. આ વર્ષે ચાલુ વર્ષે 180 બાળકોને પલસાણા પ્રાથમિક શાળા 180 બાળકોને તિથિ ભોજનનો લાભ રમેશભાઈ કામી દ્વારા આપવામાં આવ્યો છે અને આ વખતના વનભોજનમાં તિથિ ભોજનમાં દાળ ભાત શાક લાપસી પૂરી ભજીયા કચુંબર અને રાયતું પણ આ વખતે પીરસવામાં આવ્યું છે. ઇનરવિલ ક્લબ ઓફ વાપી દ્વારા ફ્રી બેસ્ટ કેર અવેરનેસનું આયોજન હરિયા હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું, જેનો 250થી વધુ મહિલાઓએ લાભ લીધો. ઇનરવિલ ક્લબ ઓફ વાપી દ્વારા ફ્રી બ્રેસ્ટ કેર અવેરનેસનું આયોજન હરિયા હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. ઇનરવિલ ક્લબ ઓફ વાપી દ્વારા વાપીમાં બીજી વખત આ બ્રેસ્ટ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં વાપી અને આસપાસની 250થી ઉપર મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં મહિલાઓને ઘણું બધું ફાયદો થયો હતો, જેમાં મહિલાઓના શરૂઆતમાં ડેમોગ્રાફી, સોનોગ્રાફી અને મેમોગ્રાફી કરવી પડતી હતી તે પહેલાં બ્રેસ્ટ ચેકઅપ કરાવી શકો છો, જેમાં મહિલાઓને ખબર પડી જાય છે કે બ્રેસ્ટમાં કોઈ પણ તકલીફ હોય તેની ખબર પડી જાય તે માટે સોનોગ્રાફી અને ગ્રાફી કરાવી શકો છો. આ ચેકઅપ કેમ્પથી મહિલાઓને ઘણી જાતનો ફાયદો થશે અને બ્રેસ્ટમાં કંઈ પણ તકલીફ થશે તો ખબર પડી જશે અને એની સારવાર કરી શકાશે. અમે આજે બ્રેસ્ટ લાઇટનો કેમ્પ કરી રહ્યા છે. આ પહેલાં અમે ડૉક્ટર આશા દીક્ષિતની હોસ્પિટલમાં પણ આ કેમ્પ કર્યો હતો અને ત્યાં અમે નિયરલી 500 લેડીઝનું ચેકઅપ કર્યું હતું. આ બ્રેસ્ટ લાઇટ ચેકઅપની સાથે અમે લોકો હિમોગ્લોબિનની અને બોન મિનરલ ડેન્સિટીની ટેસ્ટ પણ અમે બધા લેડીઝને ફ્રીમાં કરાવી રહ્યા છીએ.
આ બધું કેમ્પ આખો ઇનરવિલ ક્લબ ઓફ વાપી કરી રહ્યા છે અને આ અમારા ડિસ્ટ્રિક્ટ ચેરમેન આજે આવ્યા છે એમના આ સાથ સહકારથી અને સજેશનથી અમે આજે આ કેમ્પ કરી રહ્યા છે. આ બ્રેસલાઇટ કેમ્પ જે અમે કરી રહ્યા છે આજે એનાથી બધી લેડીઝોને એક ફાયદો થવાનો છે કે શરૂઆતમાં એમણે જે ડાયરેક્ટ મેમોગ્રાફી કે સોનોગ્રાફી જે કરાવવી પડતી હતી મેમોગ્રાફીની પેઇનફુલ ટેસ્ટ એ અવોઇડ કરી શકો છો. આ બ્રેસલાઇટ ટેસ્ટ પહેલાં તમે કરાવી શકો છો. એની અંદર કોઈ બી જાતની તમારી બ્રેસ્ટમાં એબનોર્માલિટી હશે તો એ ડિટેક્ટ થશે અને જે લોકોનામાં ડિટેક્શન નથી થયું એમણે આ મેમોગ્રાફી અને સોનોગ્રાફી કરાવવાની જરૂર નથી. જેમનામાં કોઈ એબનોર્માલિટી ડિટેક્ટ થઈ છે એમણે જ પછી આગળ ગાયનેકોલોજીસ્ટના રેકમેન્ડેશનથી આગળ શું કરવાનું છે એ લોકોએ કરવું પડે. તો આ એક બહુ નવી વસ્તુ આવી છે જે વાપીમાં પહેલી વાર છે અને ગુજરાતમાં સેકન્ડ ટાઈમ અમે આ કરી રહ્યા છે અને હું બધી લેડીઝોને રિક્વેસ્ટ કરીશ કે આ બહુ સારી ટેસ્ટ છે અને સિમ્પલ છે અને પ્લીઝ આ તમે કરાવો. એકચ્યુઅલી અત્યારે હું વાપી શહેરમાં રોટરી હરિયા હોસ્પિટલમાં ઉભેલી છું અને અહીંયા આગળ લેડીઝના માટે ખૂબ જ અગત્યનો એવો બ્રેસ્ટ લાઇટ મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો છે. મને એ જણાવતા દુઃખ થાય છે કે આપણા ભારત દેશમાં અત્યારે 10 લાખ ઉપરાંત લેડીઝને બ્રેસ્ટ કેન્સર છે અને આ તો જે લેડીઝે ટેસ્ટ કરાવ્યા છે એમને ખબર છે કે અમને કેન્સર છે, એટલે જેમણે નથી કરાવ્યા તે આંકડો તો કદાચ ભયજનક સપાટીએ હોઈ શકે. અને એના માટે જ હું ઘણા વખતથી કસરત કરતી હતી કે કંઈક એવું થાય કે લેડીઝ ડૉક્ટર પાસે જતાં ઓછી ડરે અને એના માટે મેં એક દોંડાઈચા ક્લબ છે ખાનદેશની તેનો સંપર્ક કર્યો. ત્યાં આગળ આખી ક્લબ ડૉક્ટર્સની છે. એમણે મને સજેસ્ટ કર્યું કે આવી રીતે એક મશીન મળે છે કે જે મશીન લેડીઝની બ્રેસ્ટ પર ફેરવે તો બ્રેસ્ટની અંદર જે નાની ગાંઠ હોય તે તરત જ દેખાઈ જાય અને જે લેડીઝની બ્રેસ્ટમાં ગાંઠ દેખાય છે તેણે જ પછી રેડિયોલોજીસ્ટ પાસે સોનોગ્રાફી અને મેમોગ્રાફી માટે જવું પડશે. એટલે આ ખૂબ સરળ રસ્તો છે કે આપણને કોઈ બી લેડીઝને બ્રેસ્ટ કેન્સર છે કે નહીં તે ડિટેક્ટ કરવાનો. અને આપ સૌ જાણો છો મિત્રો કે અંગ્રેજીમાં એક કહેવત છે, પ્રિકોશન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. એટલે આ પ્રિકોશનના ભાગરૂપે જ આવા કેમ્પ રાખવાની શરૂઆત ગુજરાતમાં થઈ રહી છે અને વાપીએ એની સૌથી પહેલી કરી છે. એક કેમ્પ વાપીમાં થઈ ગયો છે, એમાં 500 પેશન્ટને તપાસવામાં આવ્યા છે અને આજે એનો સેકન્ડ તબક્કો ચાલી રહ્યો છે અને આજે બી લગભગ 17 અને 18 બે દિવસમાં ઓલમોસ્ટ 300-350 લેડીઝનો ચેકઅપ થશે. એટલે આ જે બ્રેસ્ટ લાઇટ કેમ્પ છે તે એ લેડીઝને માટે વરદાનરૂપ સાબિત થવાનો છે. વલસાડ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી જતા સરકારી હોસ્પિટલમાં આવનારા દર્દીઓને હાલાકી પડી રહી છે. આ હડતાળ ઉપર ઉતરેલા કર્મચારીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા એક રેલીનું આયોજન કર્યું હતું. વલસાડ જિલ્લાની વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં કામ કરતા આરોગ્ય કર્મચારીઓની પડતર માંગણીઓને લઈને છેલ્લા 3 દિવસથી જિલ્લા પંચાયતના પટાંગણમાં અચોક્કસ મુદતની હડતાળ પર સૌ કોઈ ઉતર્યા છે. તેઓની માંગ છે કે સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓના પગારમાં વિસંગતા જોવા મળે છે તે દૂર કરવામાં આવે, તેમજ અન્ય 20 જેટલા મુદ્દાઓને આવરીને એઓ ચોક્કસ મુદ્દતને હડતાલ ઉપર ઉતર્યા છે. 167 જેટલા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતા જિલ્લાના મોટાભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર માત્ર મેડિકલ ઓફિસર અને વાહનોના ચાલકો જ રહી જવા પામ્યા છે, જેને પગલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. વલસાડ જિલ્લામાં કુલ 367 પેટા કેન્દ્ર અને 51 જેટલા PHCમાં ફરજ બજાવતા 867 જેટલા આરોગ્ય કર્મચારીઓ જેવા કે લેબ ટેકનિશિયન, ફાર્મસી સ્ટાફ, નર્સ, સુપરવાઇઝર, MPHW, FHW સહિતના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલમાં જોડાયા હતા. એક તરફ જ્યાં જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાને લઈને ઠેર ઠેર લોકોનો રોષ વ્યક્ત થઈ રહ્યો છે, ત્યારે અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ દ્વારા પણ અમલાને વખોડી કાઢી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે જિલ્લા પંચાયતના પટાંગણમાંથી નીકળી વલસાડના બજારમાં ફરી પરત જિલ્લા પંચાયત સુધી પહોંચી હતી. 1 કિલોમીટર લાંબી રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદ, શહીદ અમર રહો જેવા નારા ગુંજ્યા હતા. નોંધનીય છે કે સમગ્ર ગુજરાતમાં કુલ 5,000 જેટલા કર્મચારીઓ તેઓને પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે.
ત્યારે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીઓ મહાસંઘની તેલ જેટલી માંગણીઓ સરકાર સમક્ષ મૂકી છે, જેમાં પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ, ટેકનિકલ કર્મચારીગણ ટેકનિકલ પગાર ધોરણ આપવામાં આવે, તેમજ ફાર્મ હોવાથી હાલના મુજબ છઠ્ઠા પગાર પંચનો તેઓને લાભ આપવામાં આવે, રાજ્ય સેવાની જેમ ત્રિસ્તરીય માળખું પંચાયત સેવામાં અમલમાં મૂકવામાં આવે, તાલુકા અને જિલ્લા કક્ષાએ સુપરવાઇઝરને જગ્યા ઓ અપગ્રેડ કરવામાં આવે, જિલ્લા મલેરિયા અધિકારી વર્ગ બે અને લેબ ટેકનિશિયન અધિકારી વર્ગ બે તરીકે બઢતી આપવામાં આવે, નવા મંજૂર થયેલા જિલ્લાઓમાં જિલ્લા કક્ષાનો મહેકમ મંજૂર કરી જગ્યાઓ જેવી અનેક બાબતો અને પડતર માંગણીઓને સરકાર સમક્ષ મૂકીને આરોગ્ય વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. અને અમારી મુખ્ય માંગણી છે રાજ્ય સરકાર જોડે પગાર વિસંગતતાની ગ્રેડ પે સુધારો. અને અમારા અહીંથી 867 જેટલા કર્મચારી જોડાયા છે, એમાં વિવિધ 7 કેડરો છે વલસાડ જિલ્લાની, મુખ્ય લેબ ટેકનિશિયન, ફાર્માસિસ્ટ, MPHS, FHS, MPHW, સ્ટાફ નર્સ અને બધી વિધિ વર્ગ 3ની તમામ કેડરો અમારી જોડે જ છે હાલ. અમારી વલસાડ જિલ્લાની 51 PSC છે અને 367 સબ સેન્ટરો છે. એમની કામગીરી ઠપ થઈ ગઈ છે 3 દિવસથી, એટલે આરોગ્યની સેવાઓ કથળી ગઈ છે ગામે ગામ, બધાએ દરેક PSC પર આજ એ રીતની જ અમારી અહીંયા આરોગ્યની સેવાઓ કથળી ગયેલ છે. મેઇન તો પગાર વિસંગતતા મુખ્ય મુદ્દો છે અમારો, ગ્રેડ પે સુધારાનો જ આખા રાજ્યમાં તમામનો મુદ્દો છે મેઇન મુખ્ય. આગળ અમારી જો માંગણી નહીં સંતોષવામાં આવે તો અમે વિધાનસભાનો ઘેરાવો કરીને. વાપીની મુલાકાતે બોલિવૂડના જાણીતા અભિનેતા રઝા મુરાદ આવ્યા હતા. તેમણે પુલવામા થયેલો આતંકવાદી હુમલાને અને વર્તમાન પરિસ્થિતિ પર મીડિયા સાથે વાતચીત કરી. બોલિવૂડના જાણીતા અભિનેતા રઝા મુરાદ વાપીની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. વાપીમાં અગ્રવાલ સમાજના એક કાર્યક્રમમાં આવેલ રઝા મુરાદે પુલવામા આતંકવાદી હુમલો અને વર્તમાન પરિસ્થિતિ ઉપર મીડિયા સાથે વાત કરી હતી. મીડિયા સાથેની વાતમાં રઝા મુરાદે જણાવ્યું હતું કે બોલિવૂડના પાકિસ્તાન સાથે અત્યારે કોઈ સંબંધ નથી અને હવે પછી પણ પાકિસ્તાન સાથે બોલિવૂડના કોઈ સંબંધ હોવા પણ ન જોઈએ. વધુમાં તેઓએ આ વખતે હવે ચૂપ બેસવાનો સમય નથી, આવી પરિસ્થિતિમાં હવે રિએક્શન નહીં, એક્શનનો સમય આવી ગયો છે એનું જણાવ્યું હતું અને હવે એક નહીં 25 સર્જિકલ સ્ટ્રાઇક થવી જોઈએ તેમ જણાવી આ વખતે આતંકવાદના મૂળ ખતમ કરી સેનાને ખુલ્લી છૂટ આપવી જોઈએ તેવું જણાવી શહીદોની શહાદતને સલામ કરી શહીદોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઉન્હેં પર દેખીએ જબ ગોલિયાં ચલતી હૈ તો આપ દિલ્હી ફોન કરકે નહીં પૂછ સકતે કે હમે ગોલી ચલાની ચાહીએ યા નહીં ચલાની. પોલિટિક્સ સે કોઈ તાલુક નહીં હૈ, એક મિલિટરી વાલા 50 સાલ સે હમ તો ઉનકી ઉમર કમ બતાના ચાહ રહે થે લેકિન પીછે મુરાદ સાહેબ ને ઇન્ટરવ્યુ કરાને કા મોકા મિલે હમે તો હમારે સબકે સાથ સબકી સહાનુભૂતિ ઉનકે પરિવારો કે સાથ હૈ. જિસ તરહ સે પુલવામા હમારે જવાનો પે જિસ તરીકે સે કાયરાના તરીકે સે સોતે હુએ જવાનો પર હમલા કિયા, યે કોઈ બહાદરી નહીં હૈ, ઇસસે બડી કોઈ કાયરતા નહીં હો સકતી. बहादुरी ये होती है कि सामने से आओ अगर करना है. पब्लिक में आक्रोश है, जो जन आक्रोश है, जिस तरीके से प्रोटेस्ट हो रहे हैं, कैंडल मार्च हो रही है, ये होना है. सरकार कहती है कि हम मुंह तोड़ जवाब देंगे, हम करारा जवाब देंगे, हम ईंट का जवाब पत्थर से देंगे. अब कहने के साथ साथ करनी भी होनी चाहिए. हर बात की एक हद होती है. जो भी हो रहा है ये जो है, ये समस्या जो है, ये सिर्फ किसी शाख काटने से या टहनी काटने से नहीं होगी. इसे आपको जड़ से ख़त्म करना है. जब तक ये जड़ से ख़त्म नहीं होगी, ये सिलसिला जो है चलता रहेगा, चलता आया है, चलता रहेगा. आज भी हमारे 4 जवान वहीं शहीद हुए हैं पुलवामा के आसपास. हमें सीख लेनी चाहिए अमेरिका से. अगर दुनिया के किसी कोने में भी अमेरिका के किसी बाशिंदे को थप्पड़ मारा जाता है तो वो पूरी दुनिया हिला देते हैं. तो अब वक्त आ गया है जवाब देने का, और ऐसा जवाब देने का कि आइंदा उनकी कभी ऐसी हिम्मत ना हो जो वो करते आए हैं. 44 जवान, 44 परिवार जो हैं
वो बेसहारा हो गए, माओं की गोदें उजड़ गईं, बीवियां विधवा हो गईं, बच्चे अनाथ हो गए। इतना बड़ा हादसा और उसके बाद भी वो थमने का नाम नहीं ले रहा है। अब जो है रिएक्शन बहुत हो गया, अब एक्शन चाहिए और एक्शन जोरदार भरपूर एक्शन चाहिए। सिर्फ जो है कहनी से काम नहीं चलेगा, अब करने का वक्त आ गया है कि सर्जिकल स्ट्राइक जो है सरकार नहीं करती, मिलिट्री करती है, हमारे जवान करते हैं। हमारे पास इंटेलिजेंस होती है, उनके पास इंटेलिजेंस होती है कि कहाँ आतंकवादियों के अड्डे हैं, खुफिया अड्डे हैं, सब इंटेलिजेंस को मालूम होता है। अब मिलिट्री को अपना काम करने दिया जाए, बजाय इसके कि दिल्ली से फोन करके पूछा जाए कि हम गोली चलाएं या ना चलाएं। अब ट्रिगर पे उंगली रखने से कोई वो झिझक नहीं होनी चाहिए, अब वक्त आ गया है। हमारे जवान कितने मारे जा रहे हैं, आपने उसे मारा, बहुत अच्छा किया, लेकिन इतना बड़ा हादसा हमारे देश में हो गया और बदस्तूर हो रहा है। सितम करोगे सितम करेंगे, करम करोगे करम करेंगे, वो वक्त आ गया है। आज भी बस चल रही है, उनकी बस आती जाती है, समझौता एक्सप्रेस चलती है, प्लेन सर्विस है दिल्ली और लाहौर के दरमियान। ये एक सिक्योरिटी में बहुत बड़ा लैप्स आया है, ये एक कहीं ना कहीं इंटेलिजेंस की चूक हुई है। अब देखिए होता क्या है, वहां से आतंकवादी आते हैं, वहां से आरडीएक्स लेकर आते हैं, कैसे आते हैं, क्यों आते हैं, जब वो बॉर्डर क्रॉस करते हैं तो वो कैसे करते हैं, इतना सामान कैसे ले आते हैं। ये जो आरडीएक्स होता है ये कोई भी जो है घर में इसे बना नहीं सकता है, ये बहुत ही महंगा वो है, ये जो एक इससे जो ब्लास्ट होता है ये बहुत बहुत महंगा है, ये गुनाहगार है, ये सरकार का, ये इंटेलिजेंस का उनका कर्तव्य है उनको ढूंढना, उन पे चार्जशीट लगाना और जुर्म साबित होने पे उन्हें कड़ी से कड़ी सजा देना। ऐसे हमने सर्जिकल स्ट्राइक किया था, वो हमने एक किया था, एक साथ 25 सर्जिकल स्ट्राइक होने चाहिए जहां जहां उनके कैंप हैं। देखिए हमारी जनता या वहां की जनता, हम अपने अपने मुल्क में हैं, ना उनसे हमारी दोस्ती है, ना उनसे हमारी जनता से हमारी कोई दुश्मनी नहीं है, लेकिन ये जो वहां के हुक्मरान हैं, वहां पे ये जो टेररिस्ट ऑर्गेनाइजेशंस हैं, वो चाहते हैं कि शांति ना हो। जब भी शांति का कोई कदम उठाया जाता है तो कोई ना कोई वारदात हो जाती है। हमारे पीएम साहब जब वहां तशरीफ ले गए थे, नवाज शरीफ साहब, पर हमने सोचा कि एक अच्छी शुरुआत होगी, लेकिन उसके बाद पठानकोट हो गया, तो कुछ ना कुछ हो ही रहा है। ये जो आतंकवाद का सिलसिला तो काफ़ी समय से चल ही रहा है जम्मू कश्मीर में, लेकिन अभी जो पिछले 3 दिनों में जो हुआ है वो एक अंतिम अपने चरम पे पहुंच चुका है। अब हमारी सरकार को निश्चित तौर पे कोई ठोस कदम उठा के जितने भी आतंकवादी ठिकाने हैं, चाहे भली वो कश्मीर में है, चाहे पीओके में है, चाहे पाकिस्तान में है, उनको जड़ से ख़त्म कर देना चाहिए। यही हमारी और पूरे देश के हर इंसान की, हर देशवासी की यही भावना है और यही इच्छा है। आज हमारे बीच में रजा मुराद जी भी आए थे, उनकी भी भावनाओं को, देश के प्रेम को और शहीदों के प्रति उनके आचरण को देखकर हमें बहुत खुशी हुई और हमें ऐसा लगा कि हमारे फिल्म इंडस्ट्री में भी ऐसे लोग हैं जो कि अपने देश से बहुत प्रेम करते हैं और उन्होंने पाकिस्तान से हर तरीके का फिल्म इंडस्ट्री का जो संबंध है वो ये कहा कि वो ख़त्म कर दिया गया है
अभी है ही नहीं किसी प्रकार से। तो उन्होंने जो हम लोगों के बीच में जो एक अपना वक्तव्य पेश किया, उससे लगा कि हर देशवासी की यही भावना है कि अब इस आतंकवाद का अंतिम समय पूरा कर देना चाहिए। हमारे समाज द्वारा भी वापी के अंदर में इस आतंकवाद को ख़त्म करने के लिए, इस दिशा में या सैनिकों को श्रद्धांजलि देने की दिशा में अग्रवाल समाज ने कैंडल मार्च भी निकाला दो बार, हमारे युवा मंच ने भी निकाला, और हम समाज के स्तर पर इन शहीदों के परिवारों को और उनके बच्चों को धनराशि की सहायता करने के लिए एक अच्छा फंड इकट्ठा कर रहे हैं, जो हम शीघ्र ही पूरा इकट्ठा करके कलेक्टर को सुपुर्द करेंगे। अच्छा, अमाउंट हमारी करने की इच्छा है कि एक अच्छा जो है वो कोष हम उनको भेंट कर सकें। धर्मपुर शहर ने त्रण दरवाजा खाते हिंदू मुस्लिम युवानों भेगा मड़ी ने विजय देवजी सर्कल पास मार्ग पर पाकिस्तान मुर्दाबाद ना सूत्र लखी रंगोली बना विरोध दर्शाव्यो। धरमपुर शहरना त्रण दरवाजा खाते हिंदू मुस्लिम युवानोए भेगा मड़ीने विजय देवजी सर्कल पासे मार्ग पर पाकिस्तानना झंडानी रंगोली बनावी विरोध दर्शाव्यो छे। पाकिस्तान मुर्दाबादना सूत्र लखी बनावेली पाकिस्तानना झंडानी रंगोली परथी लोको थूकी थूकी पसार थई रह्या छे। युवानोए आतंकी हुमलाना शहीदोने लई पाकिस्तान सामे भरपूर विरोध व्यक्त करी बदलानी मांग करी हती। धरमपुरना हिंदू तेमज मुस्लिम समाजना युवानोए कौमी एकता दर्शावी एकजूट थईने पाकिस्तानना आ नापाक हरकतने એક સૂરે વખોડી કાઢી હતી। मेरा सिर्फ ये इतना ही कहना है कि ये जो पाकिस्तान है और उससे भी ज़्यादा जो हमारे देश में लोग हैं, जो पाकिस्तान के अगर टेररिस्ट को सजा देनी है तो रात में 2 बजे वो सुप्रीम कोर्ट चले जाते हैं, और जब सेना पे हमला होता है तो वो लोग बोलते हैं कि ये तो सेना की गलती है या गवर्नमेंट की गलती है, और तब ये लोग शांति की बात करते हैं, पीस की बात करते हैं। तो ये सब इन सबको सबक सिखाना पड़ेगा, पाकिस्तान को अलग से सबक सिखाना पड़ेगा, और ये जो इंटरनल जो है हमारे उनको भी अलग से सबक सिखाना पड़ेगा, ताकि हमको ये कश्मीर इश्यू और ये पाकिस्तान से हमेशा के लिए एक छुटकारा मिल जाए। हम ये बार बार हमले होते रहेंगे, हम लोग झेलते रहेंगे, लेकिन एक बार का आप ऐसा एक्शन करो कि ये सब ख़त्म हो जाए, जड़ मूल से निकल जाए। अलगाववादियों को तो एक भी फैसिलिटी देनी ही नहीं चाहिए, उनके सब खर्चे सरकार उठा रही है, सिक्योरिटी दे रही, ये सब एकदम गलत है। उनको सब पहले तो उनको जेल में डाल देना चाहिए, और ये कश्मीर में भी जो लोग हैं जिसे सरकार अभी एक सॉफ्ट हैंड से काम ले रही है, उसको स्ट्रिक्टली उनके साथ काम लेना चाहिए। उनको गोली चाहिए तो गोली, पैलेट गन चाहिए तो पैलेट गन, लेकिन जो देश के खिलाफ खड़ा होगा उसके खिलाफ स्ट्रिक्ट से स्ट्रिक्ट एक्शन लेना पड़ेगा। जैसे कि ये जो कश्मीर में हमला हुआ आतंकवादियों द्वारा, हमारे इतने जवान शहीद हो गए, सब जगह 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 पे विरोध प्रदर्शन चालू है, वैसे ही हमारे युवाओं ने ऐसे कुछ अलग तरीके से उसका विरोध करना, आप देख सकते हैं पाकिस्तान का फ्लैग ऐसे रास्ते पे बना के, पाकिस्तान मुर्दाबाद का स्लोगन लिख के ऐसे विरोध प्रदर्शन अलग से कुछ किया है, और हमारी एक सरकार से हम सरकार पे भरोसा भी है और सरकार से एक मांग भी है कि इसे जल्द से जल्द बदला लेके ये बात को ख़त्म करे, हमारा सबकी यही मांग है। वलसाड़ भारतीय जनता पार्टी द्वारा पुलवामा शहीद थयेला जवानों ने धरना करी मौन पाड़ीने श्रद्धांजलि आपवामां आवी। ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં કાશ્મીર હુમલામાં શહીદ થયેલા જવાનોની યાદમાં ધરણા કરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમો કરવામાં આવ્યા છે।
જેને અનુલક્ષી વલસાડ ખાતે પણ એક કાર્યક્રમ આયોજિત થયો હતો. વલસાડ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણા કરી મૌન રાખી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વલસાડ સાંસદ કેસી પટેલની અધ્યક્ષતામાં ગાંધી પ્રતિમા નજીક આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા આતંકવાદી હુમલાને કડક શબ્દોમાં વખોડી નાખ્યો હતો અને જણાવ્યું હતું કે દેશવાસીઓનો અવાજ ખાલી નહીં જાય, વીર જવાનોના બલિદાનનો બદલો લેવામાં આવશે. દેશના વડાપ્રધાન પણ એક્શન મોડમાં છે અને આર્મીને આદેશ આપી દેવામાં આવ્યા છે. આ સાથે જ કાર્યવાહી પણ ચાલુ કરી દેવામાં આવી છે. આતંકી હુમલાનો બદલો લેવાશે, આતંકીઓને શોધી શોધીને મારવામાં આવશે. તો ભાજપ દ્વારા આ આતંકવાદી હુમલાને વખોડી નાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો. વાપીના ચલામાં આવેલ પ્રમુખ સહેજ સોસાયટી અને પ્રમુખ થ્રી સોસાયટીના લોકો એકત્રિત થઈને કેન્ડલ માર્ચ રેલી કાઢી અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાડી વિરોધ દર્શાવ્યો. વાપી ખાતે પ્રમુખ સહેજ સોસાયટી અને પ્રમુખ થ્રી સોસાયટી પુલવાના હુમલાને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો, સાથે જ કેન્ડલ માર્ચ કરી રેલી કાઢી હતી. પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને મારો એવા નારા સાથે વાપીના ચલા વિસ્તારમાં કેન્ડલની રેલી કાઢી ચલા ગોલ્ડ કોઈન સર્કલ સુધી સૌ કોઈ આવ્યા હતા અને પુલવાની ઘટનાને લઈને વાપી શહેરના ચલા સ્થિત ગોલ્ડ કોઈન સર્કલ ઉપર શ્રદ્ધાંજલિ સૌ કોઈને અર્પણ કરી હતી. પુલવામાં થયેલા આતંકી હુમલાને લઈને વાપીના ચલામાં આવેલ પ્રમુખ સહેજ સોસાયટી અને પ્રમુખ થ્રી સોસાયટીના લોકોએ એકત્રિત થઈને પાકિસ્તાન સામે કડક વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાન મુર્દાબાદની નારેબાજી પણ કરી હતી, આતંકવાદ સામે સખ્ત પગલાં લેવા સરકાર પાસે માંગ કરી હતી અને હુમલામાં શહીદ થયેલા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આતંકવાદીઓને પાકિસ્તાનમાં ઘૂસીને મારવાની માંગ કરી હતી. પાકિસ્તાનની આ આતંકવાદી કરતૂત પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. પોતાના દેશના શહીદોના ન્યાય માટે લોકો હવે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. आज हम हमारे प्रमुख सहेज सोसाइटी से जो हमारे 14 फरवरी 2019 को जो हमारा घटना हुआ है उसके उपलक्ष्य में हम शहीदों की और कुछ तो नहीं कर सकते, लेकिन जो भी है हम उनके आत्मा की शांति के लिए आज हम अपने प्रमुख सहेज सोसाइटी से वापिस चला के हम उनके शोक में हमारे जितने भी भाई बहन हुए विद अपना प्रमुख एस टी के साथ हम सभी लोग उनके शोक प्रसारण लाइट के अंदर लेके हम वापिस पहुँचेंगे. દમણની સરકારી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પુલવામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ગત 14 ફેબ્રુઆરી 2019 રોજ કાશ્મીરના પુલવામા આતંકી હમલામાં શહીદ થયેલ જવાનોને સોમવારના રોજ દમણ સરકારી કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ શ્રદ્ધાંજલિમાં કોલેજના વિદ્યાર્થીઓએ મશાલ ચોક સુધી એક કેન્ડલ રેલી કાઢી હતી, જેમાં કોલેજના 200 વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. દમણના મશાલ ચોક પર વિદ્યાર્થીઓ દ્વારા મીણબત્તી સળગાવીને શહીદોને પુષ્પાંજલિ અર્પિત કરાઈ હતી. અંતમાં તમામ વિદ્યાર્થીઓ દ્વારા 2 મિનિટનું મૌન રાખી કાશ્મીરના પુલવામા આતંકી હમલામાં શહીદ થયેલ જવાનોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી તેઓને સલામી આપવામાં આવી હતી. ફેબ્રુઆરી દિવસે જે આતંકવાદી હુમલો થયો હતો અને આપણા દેશના શહીદો જે 42 શહીદો જવાન શહીદ થયા હતા, તો અમે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. અને આજે અમે દમણ કોલેજ વતી
જે રેલી ગાડી હતી શ્રદ્ધાંજલિ માટે, એ દમણ કોલેજથી લઈને ત્રણબત્તીથી લઈને મસાલ ચોક સુધી અમે શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. અને અમારા દેશના તમામ શહીદોને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને પ્રધાનમંત્રીને પણ કહીએ છીએ કે અમે અમને બદલો જોઈએ છે, જે શોક નથી અમારે મનાવો, અમને ખૂનનો બદલો ખૂનથી જ જોઈએ છે, અમને બદલો જોઈએ છે, ના અમને શ્રદ્ધાંજલિ જોઈએ છે, ના શોક જોઈએ છે. અમારા શહીદો જવાન થયા છે, એક નાની વાત નથી, અમને એનો બદલો જોઈએ છે. અને પ્રધાનમંત્રી પણ વિનંતી કરીએ છીએ કે એના બીજી સર્ટિફિકેટ સ્ટ્રાઇક કરો, કાં તો વોર કરો સીધો, અમને બદલો જ જોઈએ છે. ફેબ્રુઆરીના રોજ જે આપણા કાશ્મીરના પુલવામામાં જે સીઆરપીએફના જવાનો ઉપર જે આતંકવાદી હુમલો થયો છે, તેમાં આપણા 42 જેટલા વીર જવાનો શહીદ થયા છે, તેમાં અમારે આખો ભારત દેશ એ વીર જવાનો શહીદના પરિવાર સાથે ઊભો છે અને સાથે ઊભો રહેશે. અને અમારા દમણ કોલેજના વિદ્યાર્થીઓ પણ તેમની સાથે ઊભા છે. અને અમારાથી પણ જેટલી અમારાથી આર્થિક સહાય અમારે જે વીર જવાન એપ દ્વારા જે થતી હશે એ અમે કરવાનો પ્રયત્ન કરીશું. ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ મીણબત્તી સળગાવી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને પાકિસ્તાનનું પુતળું બાળીને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. સાથે જ તેઓએ અમારી જેટ ન્યૂઝ ચેનલના માધ્યમથી જણાવ્યું હતું કે પાકિસ્તાનને જલ્દીથી જલ્દી સાફ કરી દેવું જોઈએ. ત્યાંના લોકો એ પણ જણાવ્યું કે સરકાર જો તેઓને છૂટ આપી દે તો તેઓ તમામ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓને મારી નાખે. આ રીતે સૌ કોઈએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. आज हमारे देश में जो आज परसों जो घटना हुआ उसके बारे में पूरे देश एकदम चिंतक और बड़ी दुख में है. और ये बार बार होता रहा है, हर बार वार्निंग देती है हमारी सरकार, हमारे हिंदुस्तान, लेकिन वो बाज नहीं आते हैं. तो हमारी सभी देशवासियों का कहना है, वो चाहे कोई भी पक्ष का नेता हो या देशवासी हो, जो भी कोई भी हो, हम सबकी एक ही आवाज़ है कि एक बार उनको मुंह तोड़ जवाब देना चाहिए. और ये बात करने से और उनको समझाने से ये बाज नहीं आएंगे. आज गिनती किया जाए तो हमारे देश के एक साल के अंदर 700 से 800 तक जवान शहीद हुए हैं. एक ही बार हम बोल के हल्ला घुसा देना चाहिए. वो पाकिस्तान जो है एक मुट्ठी भर का है, जो हमारे एक हिंद को हर वक्त ललकारता है, तो बात से काम नहीं चलेगा. मैं उसको चेतावनी देना चाहता हूँ और कड़क शब्दों में चेतावनी देना चाहता हूँ. जम्मू कश्मीर के पुलवामा में बहुत ही दुखद हादसा जो हमारे सैनिकों के साथ में हुआ, जिसमें 40 सैनिक शहीद हुए, तो सबसे पहले हम पाकिस्तान की कड़ी मजम्मत करते हैं. और इस दुख की घड़ी में पूरा हिंदुस्तान सैनिकों के साथ में खड़ा है. तभी आज हम लोगों ने भी यहाँ डुंगरी फरिया में शहीदों को श्रद्धांजलि दिया और उनके परिवार वालों को ऊपर वाला सब्र दे और शहीदों की आत्मा को शांति मिले. और जो शहीद घायल हैं वो जल्द से जल्द सेहतयाब हों, ऐसी हम लोगों ने यहाँ दुआ भी किया. और हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी से पूरा हिंदुस्तान आज एक साथ में होकर ये मांग कर रहा है कि हमारे जो भी शहीद इस दुनिया में से गए हुए हैं उनका जल्द से जल्द दोबारा सर्जिकल स्ट्राइक करके और जल्द से जल्द उन शहीदों का बदला लिया जाए. ऐसी पूरे हिंदुस्तान की जनता
और हमारे यहाँ पूरे वापी डुंगरी फरिया की जनता का जो आक्रोश है ये पूरा आप लोग टीवी के माध्यम से तो देख ही रहे हैं, और हम ये चाहते हैं कि हमारे शहीदों का जल्द से जल्द बदला लिया जाए। દીવના ગોગલામાં વિવિધ સમાજના હજારો લોકો અને નાના ભૂલકાઓએ કેન્ડલ માર્ચ કાઢી શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી. સંત પ્રદેશ દીવના બુચરવાડા ગામે હજારો લોકો અને વિદ્યાર્થીઓએ સર્વધર્મ પ્રાર્થના કરી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ વીર જવાનોને મીણબત્તી સળગાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. હજારો લોકો, સ્કૂલના વિદ્યાર્થીઓ 2 મિનિટનું મૌન પાડીને આ હુમલાનો સખત શબ્દોમાં રોષ ઠાલવ્યો હતો. આ હુમલામાં શહીદના પરિવારને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે અને વિદ્યાર્થીઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આ હુમલાનો મુંહતોડ જવાબ આપવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ દુઃખ સાથે રોષ પણ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાન મિત્રો હવે સુધરવાનું નથી. એની પૂછડી કૂતરાની પૂછડી જેમ વાંકી હોય એની પૂછડી હંમેશા વાંકી જ રહેશે. આ પૂછડીને હવે સીધી કરવાની નથી. હવે આ પૂછડીને આપણે કાપી નાખવાનો વારો આવી ગયો છે. આ ઘટના બની એને પાછળ જે જવાબદાર હોય તો ખાસ કરીને ભારત દેશમાં રહે છે અને આપણા દેશની સાથે ગદ્દારી કરે છે. આ ગદ્દારોના લીધે જ આજે આપણે આ 42 જવાનોની શહાદત ભોગવી પડી છે. ખાસ કરીને આ મોકે હવે મારે કહેવાનું કે પાકિસ્તાનનું હવે તમે સુધરી જજો. હવે તમે ન સુધરશે તમારા દેશના સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશની ત્રણેય પાંખોને છૂટ આપી દીધી છે કે તમારે કઈ રીતે આ શહાદતનો બદલો લેવો. સમય પણ તમારે નક્કી કરવાની છે, જગ્યા પણ તમારે નક્કી કરવાની છે અને આ શહીદનો બદલો કેમ લેવો એ પણ તમારે નક્કી કરવાનું છે. એના ફળસ્વરૂપે આપ સૌ જોઈ રહ્યા છો કે આપણા વાયુસેના દ્વારા આપણે પોખરણમાં મોકડ્રિલ ચાલુ જ છે અને આવનારા ભવિષ્યમાં આપણે પાકિસ્તાનને એવો મૂંહતોડ જવાબ આપશું કે જિંદગીમાં તે ભારત પ્રત્યે ખુલ્લી આંખ કરીને જોવાની કોશિશ કરશે નહીં. અને જો આપણે એક સૌ થઈને આનો મુકાબલો કરશું અને આપણા દેશમાં જ રહેલા જો ગદ્દારોને આપણે નેસ્તનાબૂદ કરશું તો ભવિષ્યમાં આવો હુમલો આપણે રોકી શકશું. નપુંસક છે એના વિશે હું 4 પંક્તિ કહેવા માગું છું કે નુકા રુકે હે ના રુકેંગે, ના રુકે હે ના રુકેંગે, ના થકે હે ના થકેંગે, જબ જબ ભારત માતા કા આંચલ પે આંચ આયેગે, એ આતંકવાદીઓ તુમકો પાકિસ્તાનમાં ઘૂસકે થોંકે. દીવના બુચરવાડા ખાતે હજારો લોકો અને વિદ્યાર્થીઓએ શહીદ વીર જવાનો માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ આપી. સંગ્રહદેશ દીવના ગુગલા ગામે વિવિધ સમાજના હજારો લોકો અને નાના ભૂલકાઓએ કેન્ડલ માર્ચ કાઢી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ વીર જવાનોને મીણબત્તી સળગાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. હજારો લોકો અને નાના ભૂલકાઓએ 2 મિનિટનું મૌન પાડીને આ હુમલાનો સખત શબ્દોમાં વિરોધ દર્શાવ્યો હતો. આ હુમલામાં શહીદના પરિવારને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આ હુમલાનો મુંહતોડ જવાબ આપવાની માંગ કરી હતી. દુઃખ સાથે રોષ પણ વ્યક્ત કર્યો અને પાકિસ્તાન મુર્દાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ, વંદે માતરમ, ભારત માતા કી જયના નારાથી ગગન ગુંજી ઉઠ્યું હતું. પ્રણ લેતે હુએ ફરી એક વખત કહીશ કે પુલવામા અટેકની અંદર શહાદતને પ્રાપ્ત થયેલા તમામ લોકોની આત્મા
नवोदय बॉयज प्लीज कम इन। जवान जो शहीद हो चुके हैं उन्हें श्रद्धांजलि देने के लिए आए हैं। जम्मू कश्मीर में आतंकी हमले के कारण 46 जवान शहीद हो चुके हैं। उनके परिवारों को भी भगवान ऐसे दुख में सहन करने की शक्ति दे। हमें भी बहुत दुख है कि ऐसे आतंकी हमले नहीं होने चाहिए। हम नरेंद्र मोदी से अधिक अनुरोध करती हूँ कि ऐसे आतंकी हमले न हो, उनके मुँह तो जवाब दिया जाए। आज हम यहाँ एकत्रित हुए हैं जो जम्मू और कश्मीर में आतंकी हमले से हमारे देश के जवान शहीद हो चुके हैं। जो 45 जवान शहीद हो चुके हैं उन्हें हम श्रद्धांजलि देने के लिए आए हैं। यहाँ पर 46 जवानों के शहीद हो गए हमारे जम्मू कश्मीर के पुलवामा में। तो मैं माननीय देश के प्रधानमंत्री माननीय मोदी जी से ये आग्रह करता हूँ और मैं चाहता हूँ कि उनको मुंहतोड़ जवाब दिया जाए, उनको ऐसा जवाब दिया जाए कि उनकी आत्मा थर्राए, कांपे ऐसी काम करने के लिए। प्लीज नरेंद्र मोदी जी, प्लीज आप इनको मुंहतोड़ जवाब देने का कुछ ना कुछ करें। समाचार समाप्त करता पहला एक नजर अपने मुख्य समाचारों पर। वापी में आवेली नाथ केमिकल कंपनी में मोड़ी रात्रे गैस लीकेज थता 15 कामदारों ने गैस ने असर। वापी में धीरसन सुपरमार्केट में मोड़ी रात्रे तस्करो 3 लाख रुपया की चोरी करीने थया फरार। राहुल ने सभा बाद धर्मपुर नु लाल डोंगरी मैदान उकरडो बन्यु, मैदान में प्लास्टिक नी भरमार। आतंकी हुमला ने पगले वलसाड़ में सिनेमा घरों ने मंदिरों में बॉम्ब स्क्वाड चकासणी हाथ धरी। तो दर्शक मित्रों, आ हता अत्यार सुधीना समाचारों। नवा समाचार माटे जोता रहो जेट न्यूज़। नमस्कार।